ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ દિવસે ને દિવસે વધી રહ્યું છે અને ભરૂચ જિલ્લામાં વહીવટી તંત્રના કન્ટેઈનમેન્ટ એરિયાના જાહેરનામા માત્ર કાગળ ઉપર જ રહ્યા છે. ભરૂચના મહમ્મદપુરા એપીએમસીનું જાહેરનામું કાગળ ઉપર હોય તેવા દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ થયા છે. ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. ભરૂચ જિલ્લામાં વહીવટી તંત્રના કન્ટેનમેન્ટ એરિયાના જાહેરનામા માત્ર કાગળ ઉપર જ રહ્યા છે. ભરૂચના મહમ્મદપુરા એપીએમસીનું જાહેરનામું કાગળ ઉપર જ હોય તેવા દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ થયા છે. કારણ કે મહમ્મદપુરા એપીએમસી સોશિયલ ડિસ્ટન્સના નામે બંધ કરાયું અને અધિક કલેક્ટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું, પરંતુ આ જાહેરનામાનો અમલ થાય છે ખરો? મહમ્મદપુરા એપીએમસી બંધ થતા વેપારીઓએ એપીએમસીની બહાર અડીંગો જમાવ્યો છે, જેના કારણે કોરોનાનું સંક્રમણ વધુ ફેલાય તેવી દહેશત વર્તાઈ રહી છે. તો બીજી તરફ વડોદરા એપીએમસી ખાતે પણ સોશિયલ ડિસ્ટન્સના ધજાગડા જોવા મળી રહ્યા છે. કોરોનાનું સંક્રમણ નાથવું હોય તો મહમ્મદપુરા એપીએમસી પુનઃ શરૂ કરી રોડ ઉપર અડીંગો જમાવનારા વેપારીઓને એપીએમસીમાં સ્થાપિત કરવાની જરૂર છે તેવી લોકચર્ચાઓએ ભારે જોર પકડ્યું છે. ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવનો આંકડો લોકડાઉનના સમયગાળામાં 32 ઉપર હતો. મહમ્મદપુરા એપીએમસી ખાતે સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતું હોવાના બહાના હેઠળ એપીએમસીના ચેરમેન અરુણસિંહ રણાએ વડોદરા એપીએમસી ખાતે સ્થળાંતર કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર પાસે જાહેરનામું પ્રસિદ્ધ કરાવ્યું અને મહમ્મદપુરા એપીએમસીનું સ્થળાંતર વડોદરા ખાતે કરાવ્યું હતું. પરંતુ શું વડોદરા એપીએમસીમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય છે ખરું? આજે મોટા ભાગના વડોદરા એપીએમસીમાં વેપારીઓ અને ગ્રાહકો માસ્ક વિના અને સોશિયલ ડિસ્ટન્સ વિના વેપાર કરી રહ્યા હોવાના દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ થયા છે. ત્યારે સોશિયલ ડિસ્ટન્સ એક બહાનું હોય, પરંતુ વર્ષોથી બંધ પડેલી એપીએમસી ચાલુ કરવા માટે ચેરમેને મહમ્મદપુરા એપીએમસીને સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતું હોવાનો રંગ આપી તેને વડોદરા એપીએમસી ખાતે સ્થળાંતર કરાઈ હતી. પરંતુ આ વડોદરા એપીએમસીમાં વેપારીઓ સ્થળાંતર થવા તૈયાર નથી, જેના કારણે વડોદરા એપીએમસીમાં નાના વેપારીઓ જ પોતાનો વેપાર કરી રહ્યા છે. તો બીજી બાજુ મહમ્મદપુરા એપીએમસી કોરોના વાયરસની મહામારીમાં સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતું હોવાના કારણે જિલ્લા વહીવટી તંત્રએ પ્રતિબંધિત જાહેરનામું પ્રસિદ્ધ કરી મહમ્મદપુરા એપીએમસી બંધ કર્યું હતું. પરંતુ મહમ્મદપુરા એપીએમસીના વેપારીઓ મહમ્મદપુરા એપીએમસીની બહાર જ જાહેર માર્ગો ઉપર જ પોતાનો વેપાર કરવા અડીંગો જમાવે છે અને જાહેર માર્ગો ઉપર જ વેપારીઓ અને ગ્રાહકો માસ્ક વિના અને સોશિયલ ડિસ્ટન્સ વિના જોવા મળી રહ્યા છે. ત્યારે મહમ્મદપુરા એપીએમસીનું જાહેરનામું માત્ર કાગળ ઉપર જ રહી ગયું છે. જો જાહેરનામાનો અમલ ન થતો હોય તો તંત્રએ સ્વૈચ્છિક રીતે જાહેર માર્ગ ઉપર વેપાર કરતા લોકોને મહમ્મદપુરા એપીએમસીમાં પુનઃ સ્થાપિત કરી દેવા જોઈએ. જાહેર માર્ગ ઉપર જ આ પ્રમાણેના મેળાવડાઓ કોરોના સંક્રમણને વધુ આમંત્રણ આપી રહ્યા હોય તેવા દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ થયા છે. છેલ્લા 3 મહિનાથી કોરોના વાયરસની મહામારીના કારણે સોશિયલ ડિસ્ટન્સના બહાના હેઠળ બંધ થયેલી મહમ્મદપુરા એપીએમસીનો વિવાદ ચરમ સીમાએ પહોંચ્યો હતો. વેપારીઓની કલેક્ટરને રજૂઆત બાદ પણ મહમ્મદપુરા એપીએમસી શરૂ કરવામાં આવી ન હતી. ત્યારબાદ કિસાન વિકાસ સંઘ દ્વારા એપીએમસી શરૂ નહીં કરવામાં આવે તો આવેદનના 3 દિવસ બાદ આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી, જેના કારણે જિલ્લા અધિક કલેક્ટરે કિસાન વિકાસ સંઘને 1 જુલાઈથી મહમ્મદપુરા એપીએમસી શરૂ કરવાની બાહેધરી મૌખિક આપતા કિસાન વિકાસ સંઘના અરવિંદસિંહ રણાએ આંદોલન હાલ પૂરતું મોકૂફ રાખ્યું હોવાનું ઇન ભરૂચ સમક્ષ જણાવ્યું હતું. તારીખ 18 જૂનના રોજ રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘ દ્વારા રાજ્યપાલને સંબોધીને ભરૂચ મહમ્મદપુરા એપીએમસી ચાલુ કરવા માટે અમે રાજ્યપાલશ્રીને આવેદનપત્ર આપેલું, જેના અનુસંધાનમાં તારીખ 7/4/2020થી લઈને તારીખ 30/6/2020 સુધી જે અધિક કલેક્ટર સાહેબે જે જાહેરનામું બહાર પાડેલું તે ગેરકાયદેસર જાહેરનામું હતું. તે જાહેરનામાને પડકારતા અમે આવેદનપત્ર કલેક્ટરશ્રીને સુપ્રત કરેલું અને એમાં અમે 3 દિવસની મુદત માંગેલી કે 3 દિવસની અંદર ભરૂચ એપીએમસી ચાલુ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે. પરંતુ 3 દિવસ બાદ અધિક કલેક્ટર સાહેબની મુલાકાત લેતા તેઓએ 30/6/2020 સુધીનું જાહેરનામું હોય 1 તારીખથી મહમ્મદપુરા એપીએમસી ચાલુ થઈ જશે એવી બાંહેધરી આપતા અમે રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘે આગળના કાર્યક્રમો મોકૂફ રાખેલા છે અને 1 તારીખથી ભરૂચ મહમ્મદપુરા એપીએમસી થાય તે માટે એમને આવકારીએ છીએ.